बात करिए भावनगरनी, भावनगरमां नबळी गुणवत्तावाळा 11 जेटला रोडमां गाबड़ा पड़ता प्रशासननी कॉन्ट्राक्टर सामे लालांक। महानगरपालिकाए तमाम रोड पर पेच करवा अने रोड नवा बनावा फरमान कर्युं छे। भावनगर महानगरपालिकाए शहेरना विविध रोडने नवनिर्मित करवा माटे कॉन्ट्राक्टरने काम सोंप्यु हतु। केटलाक रस्ताओ आरएनबी विभागे बनाव्या हता, जेमांथी केटलाक रस्ता तूटी जता आरएनबी विभागने महापालिकानी रजूआत बाद केटलाक कॉन्ट्राक्टर जेमणे रस्ता रिपेर हजु सुधी नथी कर्या तेमनी डिपोझिट फिट करता आखरे काम शरू थयुं छे। भारतमां खास करीने जे रोड नवा बनावामां आव्या रह्या छे तेने आवकार्या छे, पण रोडना नबळा काम केम थाय छे तेવા કોંગ્રેસે સવાલો કર્યા છે। ખરેખર ભાવનગરમાં હું એવું માનું છું, લગભગ રોડ રસ્તાના કામ એટલી નબળી ગુણવત્તાવાળી મટીરિયલ વાપરે છે અને ભાવનગરના પ્રજાજનો ત્રાસી ગયા છે। અને ખાસ કરીને મંત્રેશથી એરપોર્ટ રોડ સુધી જે રોડ છે એનું સાવ નબળી ગુણવત્તાવાળું કામ કર્યું હતું। જ્યારે આપણે પ્રજાજનોને પ્રશ્ન કરે ત્યારે ખો આપે આરએમડી વાળા કે અમારામાં નથી આવતું, કોર્પોરેશન કે અમારામાં નથી આવતું, પણ મને ગર્વ થાય છે કોર્પોરેશન કમિશનર સાહેબ ઉપર કે એને એની જે સ્થાપિત મૂડી હોય એને સીઝ કરી દેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર પાછા કામ કરાવવા પડે। હું તો કહું આ બધા ન્યુ રૂલ્સ એવા બનાવો કે નબળી ગુણવત્તા વાળું કામ કરે જ નહીં। શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા આરસીસી તેમજ પેવર રોડ જે એમની ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં એટલે કે ડીએલપી ના સમયગાળા દરમિયાન ક્ષતિ ઉપસ્થિત થતા જે જોગવાઈઓ ટેન્ડરની હતી તે મુજબ આવી કોઈ ક્ષતિ થાય તો કોન્ટ્રાક્ટરે તેમના ખર્ચે અને જોખમે આ રોડ રિપેર કરાવવાના હોય છે। તદનુસાર આપણે વિવિધ વિસ્તારોમાં કુલ 11 રોડ જેમાં લગભગ 4 એક આરસીસી રોડ છે અને 7 એક પેવર રોડ છે તે આપણે તેમના ખર્ચે રિપેર કરાવવા અમને ફરજ પડી છે અને એજન્સી દ્વારા આ રોડ પોતાના ખર્ચે અને જોખમે રિપેર પણ